નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદી ગણિત વિષયમાં ભણી રહ્યા છીએ અને લાસ્ટ વિડીયો લેક્ચરમાં બારી અસરે એક્સરસાઇઝ 2.2 કમ્પ્લીટ કરેલી છે, બરાબર. તો આપણે આજે એક અતિ મહત્ત્વનો ટોપિક કે જે બોર્ડની એક્ઝામિનેશનમાં પણ વારંવાર આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એની વિશે આજે વાત કરવાની, અને એ છે બહુપદીનો ભાગાકાર. તો બહુપદીનો જે ભાગાકાર છે એની વાત કરીએ એ પહેલાં આપણે સંખ્યાના ભાગાકારને યાદ કરીએ જે આપણે પાંચમા ધોરણથી કે ચોથા ધોરણથી શીખતા આવીએ છીએ. સપોઝ આપણને એમ કે 30નો ભાગાકાર 5થી કરો, તો આપણે શું કરીએ છીએ, 30 લખી 5 લખીએ છીએ બહારની સાઈડ, અને 5 6 30 આ ટાઈપનો ભાગાકાર કરીએ અને જવાબ આપણને શેષ 0 મળી જાય તો ઠીક છે, 0 ના મળે તો આગળ આપણે સ્ટેપ કરીએ છીએ, બરાબર. તો આમાં આપણે શું કરીએ છીએ, અંદર જે સંખ્યા છે એ સંખ્યા 12 કરતાં કેવી હોય છે, મોટી હોય. અંદરની સંખ્યા છે જેને આપણે શું કહીએ છીએ, ભાજ્ય. ભાજ્ય છે એ ભાજ્ય ભાજક કરતાં કેવું, આને આપણે ભાજક કહીએ છીએ, બરાબર. તો ભાજક કરતાં એ મોટું હોય છે. હવે ઉપર જે મળે છે એને આપણે શું કહીએ છીએ, ભાગફળ કહીએ છીએ. નીચે જે મળે છે એને આપણે શું કહીએ છીએ, શેષ કહીએ છીએ. તો જ્યારે આપણે બહુપદીના ભાગાકારની વાત કરીએ તો સેમ જ વસ્તુ આવવાની છે, પણ ફરક એટલો છે કે આમાં સંખ્યાઓ છે. જ્યારે બહુપદીના ભાગાકારમાં ભાજક, ભાગફળ, શેષ આ બધી વસ્તુ જે છે એ બહુપદી હશે. તો સપોઝ હું એનું જનરલ સ્વરૂપ લખું તો અંદર માનો કે હું કોઈ PX નામની એક બહુપદી લઉં જેને હું GX નામની બહુપદીથી ભાગાકાર કરું, તો ઉપર જે આન્સર આવશે એ પણ બહુપદી હશે, અને એને હું સંકેતમાં QX નામની બહુપદી કહું, અને અહીંયા બધી પ્રોસિજર કર્યા પછી જે લાસ્ટ આન્સર આવશે એને હું RX નામની બહુપદી કહું. ફરીથી GXને આપણે ભાજક કહેશું, ભાગફળ તરીકે અહીંયા QX થશે, શેષ તરીકે RX થશે, અને અંદર જે છે એને આપણે શું કહીએ છીએ, ભાજ્ય કહીએ છીએ, તો એ ભાજ્ય થશે. તો બહુપદીમાં પણ સેમ પ્રોસિજર જ છે, પણ આમાં આપણે સંખ્યાનો જે ઘડીઓ છે અથવા તો એમ કહી શકીએ ગુણાકાર છે એની મદદથી આખો ક્વેશ્ચન સોલ્વ કરતા હોઈએ છીએ, જ્યારે આમાં થોડી એની પ્રોસિજર છે એ સેમ છે અને થોડી પ્રોસિજર આની જેવી જ છે. તો ચાલો આપણે ક્વેશ્ચન નંબર ફર્સ્ટથી સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ છે, PXને GX વડે ભાગતા મળતું ભાગફળ અને શેષ મેળવો. તો PX નામની બહુપદીને GX નામની બહુપદીથી આપણે ભાગવાની છે. તો સૌથી પહેલું સ્ટેપ એવું છે કે જે બહુપદીને તમે ભાગવાના છો, એટલે કે જે આપણી પાસે ભાજ્ય છે, ભાજ્ય કોણ છે અહીંયા, આ બહુપદી, બરાબર, એની ઘાત છે એ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી હોવી જોઈએ. તો જોવાનું આમાં સૌથી મોટી ઘાત છે 3, તો સૌથી પહેલું સ્ટેપ લખવાનું x³. હવે એની પછી કોણ આવે, 2 ઘાત, તો 2 ઘાતવાળું સ્ટેપ કયું છે, 3x² સો -3x² ચાલો એની પછી કયું સ્ટેપ આવે, 1 ઘાતવાળું, 1 ઘાતવાળું કોણ છે, 5x તો +5x, અને લાસ્ટમાં કોણ આવશે, અચળપદ, તો અચળપદ. એટલે ટૂંકમાં કહી તો આ ક્વેશ્ચનમાં પહેલેથી જ આ બહુપદી છે એ ગોઠવાયેલી છે. હવે આ બહુપદીને આપણે કોનાથી ભાગવાની છે, GXથી. તો ભાજક છે અહીંયા x² - 2. હવે આ પણ ઉતરતા ક્રમમાં એ હોવું જોઈએ, તો x² - 2ને હું ઉતરતા ક્રમમાં લખું તો સૌથી પહેલાં x² પછી 1 ઘાતવાળું પદ આવવું જોઈએ, પણ નથી તો અહીં ભાજકમાં ચાલશે, ના હોય તો ના લખો, તો પણ જ્યારે આમાં ના હોય તો એ લખવું પડશે, બરાબર. એવો ક્વેશ્ચન આવશે ત્યારે આપણે ડિસ્કસ કરશું. અને પછી અચળપદ છે -2. ચાલો આ તો થઈ ગઈ ગોઠવણી. હવે અહીંયા મેઇન 3 સ્ટેપ તમને જો આવડી જાય ને તો એકદમ ભાગાકાર ઈઝી છે. ચાલો સૌથી પહેલું સ્ટેપ શું છે, સૌથી પહેલું સ્ટેપ છે કે આમાં જે સૌથી મોટી ઘાત રહે ને એને કટ કરવાની, એટલે કે એ સ્ટેપ આખું કટ થઈ જવું જોઈએ. એના માટે આપણને ખબર છે અહીંયા 3x છે, તો હું નીચે 3x લખું. ભાગાકારમાં આપણે શીખી ગયા છે કે આન્સર જે આવે એ આન્સરની નીચે આન્સર લખ્યા પછી આની શું થાય છે, બાદબાકી થાય છે. તો અહીંયા જો પ્લસવાળું સ્ટેપ હોય અને નીચે પણ હું પ્લસવાળું સ્ટેપ લખું તો આપણને ખબર બહુપદીના ભાગાકારની મદદથી જે હવેનું સ્ટેપ છે એ બાદબાકીવાળું થાય, અને બાદબાકી થયા પછી આ બંને સ્ટેપ શું થશે, કટ થશે. એટલે ટૂંકમાં કહી તો મારે અહીંયા કયું સ્ટેપ લાવવું છે, 3x. તો આમાં બહુ લાંબુ નહીં વિચારવાનું, ઉપર જે સ્ટેપ છે મોટું એનું નીચે લખવાનું, અને આ સ્ટેપ છે એ આના મોટા સ્ટેપની મદદથી આવવું જોઈએ. ચાલો આનું મોટું સ્ટેપ કોણ છે, 1x², અહીંયા કયું જોઈએ છે, 3x, તો આપણે શું કરવાનું, સાઈડમાં 3x રહે એને 2x થી ભાગી નાખવાની,
ચાલો ભાગી નાખીએ તો શું મળશે આપણને ખબર છે, ત્રણ ને બે કટ થઈને અહીંયા કેટલા વધશે એક્સ. એટલે ટૂંકમાં કહી તો એક્સની બે ઘાતનો ગુણાકાર એક્સ સાથે કરવાથી એક્સની ત્રણ ઘાત આવશે, એટલે આ એક્સ છે એને અહીંયા ભાગફળ સ્વરૂપે ઉપર લખવાના. તો અહીંયા જેમ કરી છે એમ જ જો, પાંચનો છનો ગુણાકાર ત્રીસ થાય તો અહીંયા ત્રીસ લખ્યા, એવી જ રીતે એક્સની બે ઘાત અને એક્સનો ગુણાકાર શું થાય એક્સની ત્રણ ઘાત, તો એને કોની નીચે લખવાના એક્સની ત્રણ ઘાત નીચે. ત્યાર પછી છે માઇનસ બે. હવે શું કરવાના, અહીંયા જે આન્સર આવ્યો એને અહીંયા જેટલા પણ પદ હોય એ બધા સાથે ગુણાકાર કરવાનો. તો માઇનસ બેનો ગુણાકાર એક્સ સાથે, સો માઇનસ બે ગુણ્યા એક્સ શું થાય માઇનસ ટુ એક્સ. તો માઇનસ ટુ એક્સને એક્સવાળા પદની નીચે લખવાના, તો એક્સવાળું પદ જો અહીંયા છે તો ત્યાં લખવાના માઇનસ ટુ એક્સ. ચાલો હવે શું કરવાનું, હવે આપણને ખબર છે આન્સર આવી ગયા પછી ભાગાકાર છે એમાં બાદબાકી થાય છે, સો આમાંથી આને બાદ કરવાનું, આમાંથી આને બાદ કરવાનું. તો એવું યાદ ના રહે તો સિમ્પલી એટલું યાદ રાખવાનું કે જે કાંઈ સાઇન છે ને ચેન્જ કરી નાખવાના, આની પ્લસ હતી તો આને માઇનસ દઈ દો, આની માઇનસ હતી તો આને પ્લસ દઈ દો, એટલે ઓટોમેટિક બધું ક્લિયર થઈ જશે. સો એક્સની ત્રણ માઇનસ એક્સની ત્રણ કટ, અને આ તો આપણે કરવાનું જ હતું કેમ કે આ તો આપણો નિયમ છે પહેલો. માઇનસ ત્રણ એક્સ સ્ક્વેરની નીચે કોઈ નથી તો માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર નીચે એમ એઝ ઇટ ઇઝ ઉતારી લેવાના. ચાલો હવે અહીંયા એક્સ એક્સમાં આપણે ખબર છે સહગુણકનો સરવાળા બાદ બાકી થાય તો પ્લસ પાંચ પ્લસ બે, જો હવે આ નિશાની યાદ ધ્યાનમાં લેવાની બરાબર ચેન્જ કર્યા પછીની, પાંચ પ્લસ બે કેટલા થાય પ્લસ સાત એક્સ, ઓકે, અને માઇનસ ત્રણ. આ ફર્સ્ટ સ્ટેપ. બસ હવે આમાં ફરીથી આમાં જે કર્યું હતું બધું રિપીટ કરવાનું. શું કર્યું હતું, સૌથી મોટું સ્ટેપ લેવાનું, તો સૌથી મોટું સ્ટેપ એક્સ સ્ક્વેરવાળું છે, એઝ ઇટ ઇઝ સ્ટેપ નીચે લખી નાખવાનું. હવે આ સ્ટેપ છે એ મારે આની મદદથી મેળવવું છે, એટલે સાઈડમાં હું શું કરીશ માઇનસ ત્રણ એક્સ સ્ક્વેરને એક્સ સ્ક્વેર વડે ભાગાકાર કરીશ, એક્સ સ્ક્વેર કટ થશે તો માઇનસ ત્રણ વધશે, એ માઇનસ ત્રણને આપણે અહીંયા ભાગફળમાં લખી નાખવાના, એટલે સિમ્પલી શું કહી શકાશે માઇનસ ત્રણ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર, માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે હવે કરવાના, સો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે, ત્રણ દુ છ, માઇનસ માઇનસ પ્લસ, સો આન્સર આવશે છ. ક્યાં લખવાનો, અચળ પદ નીચે, તો પ્લસ છ ને આપણે અચળ પદ નીચે લખી નાખીએ. પછીનું સ્ટેપ હતું નિશાનીને ચેન્જ કરવાની, સો માઇનસ છે તો પ્લસ થશે, પ્લસ છે તો માઇનસ, આ થઈ જશે કટ, સાત એક્સ એ જીટી નીચે આવશે, માઇનસ ત્રણ કઈ નિશાની લેવાની ધ્યાનમાં, યસ જી ચેન્જ કરી છે, સો માઇનસ ત્રણ માઇનસ છ કેટલા થશે, યસ માઇનસ માઇનસ પ્લસ, એટલે છ ને ત્રણ નવ, અને નિશાની જે મોટું પદ છે એની માઇનસની, તો સાત એક્સ માઇનસ નવ. હવે આગળ થઈ શકશે કે નહીં એ કેમ ખબર પડશે, ચાલો આમાં તો આપણે ખ્યાલ હતો શેષ ઝીરો આવી જાય એટલે અટકી જવાનું, અથવા તો અહીંયા જે શેષ છે એ ભાજક કરતાં નાની આવી જાય એટલે અટકી જવાનું. આ નિયમ આપણે શીખી ગયા, સેમ નિયમ અહીંયા છે કે શેષ ઝીરો આવે તોય અટકી જવાનું. જો ક્યારે અટકવાનું, તો શેષ ઝીરો આવે ત્યારે અટકવાનું, અથવા તો અચળ પદ આવે ત્યારે અટકવાનું, અને અથવા તો શેષની ઘાત, શેષની ઘાત ભાજકની, ભાજકની ઘાત કરતાં નાની આવે ત્યારે અટકવાનું. આ ત્રણ કેસ છે, લખવું હોય તો લખી લેજો શેષ માટેની કન્ડિશન, કે આ ત્રણમાંથી કોઈ એક કન્ડિશન હોય એટલે અહીંયા તમારો ક્વેશ્ચન થઈ જાય પૂરો. આન્સર પછી જે ઉપર આવે ને ભાગફળ કહી દેવાનું, નીચે આવે ને શેષ. ચાલો હવે આમાં આપણે આ એપ્લાય કરી તો શેષ ઝીરો તો આવી નથી, અચળ પદ, અચળ પદ એટલે એક્સવાળું પદ ના હોવું જોઈએ તો એવું નથી, શેષની ઘાત, હાલો શેષ એટલે આ એની ઘાત, ઘાત એટલે મોટી, મોટામાં મોટી ઘાત કેટલી કહેવાશે અહીંયા, કાંઈ નથી એટલે એક, કોની કરતાં નાની હોવી જોઈએ ભાજક કરતાં, ભાજકની ઘાત કેટલી છે બે, તો આપણને ખબર છે બે છે એ એક કરતાં નાનો. તો હવે આપણે એમ કહી શકીએ કે આ નિયમના આધારે હવે આગળ દાખલો થઈ શકશે નહીં, તો અહીંયા દાખલો થઈ ગયો પૂરો. તમને કીધું હતું ભાગફળને શેષ મેળવો, તો શું લખી શકાશે ભાગફળ, અને ભાગફળને જનરલી આપણે ક્યુ એક્સ વડે દર્શાવીએ છીએ, જે અહીંયા આપણે લખેલું છે બરાબર ભાગફળ. સો ક્યુ એક્સ ઇક્વલ ટુ એક્સ માઇનસ થ્રી શેષ, શેષ એટલે જે નીચે મળે છે તે, સેવન એક્સ માઇનસ નાઇન, અને એને આપણે જનરલી આર એક્સ બહુપદીથી દર્શાવીએ છીએ, સો સેવન એક્સ માઇનસ નાઇન. સો ઇટ ઇઝ વેરી ઇઝી, એકદમ સિમ્પલ વસ્તુ છે, ખાલી ત્રણ સ્ટેપ જ આપણે કર્યા છે. ફરીથી યાદ દેવરાઈ દઉં, આ ગોઠવણી તમને આવડી જાય પછી કેટલા સ્ટેપ કરવાના છે, ત્રણ. પહેલું સ્ટેપ જે ઉપર છે એનું એ નીચે લખો, આ સ્ટેપ લાવવા માટે મોટું સ્ટેપ અહીંયા છે એ બેનો ભાગાકાર કરો, એટલે જે આન્સર આવે એ આન્સરને ઉપર મૂકો,
આ આન્સરને પછી અહીંયા જેટલા પણ સ્ટેપ છે એની સાથે ગુણાકાર કરી અને સરખે સરખી ઘાતવાળા પદ નીચે મૂકો, નિશાનીને ચેન્જ કરી નાખો અને પછી સાદું રૂપ આપો. બરાબર, પછી ફરીથી તમને એક નવું પદ મળશે, ફરીથી તે જ પ્રોસિજર, સેમ સ્ટેપ લખવાનું, ગુણાકાર કરવાનો, નિશાની ચેન્જ કરવાની. બરાબર, અને ક્યારે સ્ટોપ કરવાનું, આ ત્રણમાંથી કોઈ એક શરતનું પાલન થાય એટલે આપણે આ દાખલાને સ્ટોપ કરી દેવાનો. ઉપર છે એને ભાગફળ કહી દેવાનું, નીચે છે એને શેષ કહી દેવાનું. તો આ થઈ ગયો બહુપદીનો ભાગાકાર, એકદમ ઈઝી છે. બરાબર, તો આ છે સ્વાધ્યાય 2.3 ક્વેશ્ચન નંબર 1નો આન્સર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 2 વિશે ડિસ્કસ કરશું. ત્યાં સુધી તમે આ ક્વેશ્ચન સમજી લ્યો, આખી પ્રોસિજર સમજી લ્યો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને બાકીના જે ક્વેશ્ચન છે એ સરળતાથી સમજી શકાય. ઓકે, સો થેન્ક યુ ટુ ઓલ એન્ડ કીપ વોચિંગ, કીપ લર્નિંગ. ઓકે, બાય.